પણ એની પાછળ મૂળ હેતુ તો છે તે એક જાતની હાર્મોની ઉત્પન્ન કરવાનો હશે ને મોટા, તમે કયું અનુભવવાનું ખરું. હા એ વાત હાર્મોની કરી, તે હાર્મોની છે તે એકતા ને એક રૂપના લીધે હાર્મોની છે. એ જો મૂળમાં ભગવાન બધાની સાથે ભગવાન જે તે બધું છે તે ભગવાન છે, ચેતન છે, એ એક રૂપનું જો હોય ને તો પછી હાર્મોની ક્યાંથી આવે? ના આવે. હાર્મોની તો એનો ગુણ છે. હાર્મોની તો ગુણ છે. તેવી રીતે એક રૂપનું જે છે એનું આત્માનું, તેને લીધે હાર્મોની છે. અને હાર્મોની બધાની સાથે બધાની સાથે હળીભળી ગળીને એક રસ થઈ જઈએ ત્યારે હાર્મોની નો અનુભવ થાય. તે સિવાય તો થાય નહીં હાર્મોની નો અનુભવ. એટલે પોતે જે એક રૂપ છે, એક રૂપ નો અનુભવ આધ્યાત્મિક ગુણધર્મ એને થાય છે. અને એ અનુભવ થાય એટલે હાર્મોની આપોઆપ એના મનમાં એનામાં પ્રગટ્યા સિવાય રહે નહીં. હાર્મોની પ્રગટે જ. અને એ હાર્મોની શરીરધારી આત્મા અનુભવી હોવા હોય છે. તે શરીર છે, તે શરીરને લીધે આ તાદાત્મ્યનો ગુણધર્મ એ અનુભવી શકે છે. ત્યારે એ જ એમ અનુભવી શકે છે અનુભવીને. અને સુખ ને દુઃખ બંને એ શરીર દ્વારા જ વ્યક્ત થઈ શકે એમ છે, બીજી રીતે વ્યક્ત થાય એમ નથી. મનાધિકરણ એટલે મનબુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ એ પણ સુખ દુઃખ જે અનુભવે છે એ શરીર ને કારણે જ અનુભવે છે. શરીર રૂપી માધ્યમ જો હોય નહી તો આ સુખ દુઃખ વગેરે અનુભવાય જ નહીં. હવે હવે અનુભવી પુરુષ છે એ પળે પળ એ કન્ટિન્યુઅસ એ નિમિત્તની સાથે તાદાત્મ્યમાં છે. હવે એ હકીકત જો બુદ્ધિથી આપણેથી સમજી શકાય તો કોઈ પણ અનુભવી પુરુષ પછી એક્સ વાય ઝેડ ગમે તે હો તે પળે પળ નિમિત્તની સાથે તાદાત્મ્ય ગુણધર્મ વાળો છે. અને એ નિમિત્તની સાથે તાદાત્મ્ય ગુણધર્મ વાળો હોવાથી એના શરીરમાં અનેક પળોએ અનેક અનેક જુદા જુદા દિવસના સમયમાં એને જુદું જુદું શરીરમાં થયા જ કરવાનું. એના અનુભવી પુરુષને જે કંઈ થયા કરે છે તે નિમિત્તને કારણે છે. નિમિત્તની સાથે એનો તાદાત્મ્યનો જે ગુણધર્મ છે એને એ અનુભવતો હોવાથી એને શરીરમાં પણ એ અનુભવ છે સ્થિતિ, અને મનબુદ્ધિ ચિત્ત પ્રાણના અહમમાં પણ એ સ્થિતિ અનુભવ છે. તેની સાથે સાથે આવો તાદાત્મ્યનો ગુણધર્મ પોતાનો હોવા છતાં પોચો પોતે નોકો છે, સાક્ષી છે, સ્વસ્થ છે, શાંત છે, પ્રસન્ન છે, આ બધું સાથે સાથે બધું જ હોય છે. એક રસ બીજાની સાથે થઈ ગયો હોય અને સતા પાછો નોકો જુદો સ્વસ્થ શાંત પ્રસન્ન અને તેથી ગુણધર્મ અનુભવે પોતે ખરો. અને પાછો નોકો હોવાથી તે સમજી શકે તેને, એ તો સમજાય નહી, નોકો હોવાથી સમજાય છે. એટલે હાર્મોની નું મૂળ કોસ, મૂળ જેમ ગંગાનું મૂળ જોયું તો બહુ નાનકડું, અને સાગરમાં તો ભલે ત્યારે મોટી કેટલાય માઇલો લાંબી તેવી રીતે હાર્મોની જે છે એ તો એ કઈ મૂળ નથી, એ એક છે. જેની તેની સાથે એક થઈ જવાનો જેનો તાદાત્મ્યનો ગુણધર્મ છે એ જયારે બધામાં એક રસ થઈ જાય છે અનુભવથી જ્ઞાન ભક્તિ પૂર્વક એક રસ થઈ જાય છે ત્યારે આપોઆપ એમાંથી હાર્મોની પ્રગટે છે. અને એ હાર્મોની એની કદી પછી તૂટતી નથી, સુખમાં કે દુઃખમાં, ભયંકર દુઃખમાં હોય તો પણ એની હાર્મોની કાયમ રહે છે. અને હાર્મોની લીધે જે દુઃખ કે ભયંકર વેદના એ સહન કરી શકે છે હાર્મોની લીધે, એ હાર્મોની એની પછી કદી તૂટતી નથી. એ અખંડ કાયમ જીવતી જાગતી ચેતનાત્મક રહ્યા કરે છે. પણ એનો મૂળ નથી હાર્મોની, એનું મૂળ નથી. મૂળ તો એક રસ એક રૂપતા છે બધાની સાથેની, એની આત્મા બધામાં પોતે એક જ છે અને એક રૂપ છે. એ જે અનુભવ થાય છે એમાંથી પછી હાર્મોની આપોઆપ પ્રગટે છે. જેમ ફૂલ એ ખીલે છે ત્યારે સુવાસ એમાંથી નીકળે છે, એ સુવાસ કે ફૂલના આધાર વિના નીકળત નહીં સુવાસ. તેવી રીતે હાર્મોની એ આત્મા શરીરધારી જે છે એ શરીર હોવાને કારણે અને આત્મા એમાં હોવાને કારણે અને આત્માને એક રૂપતાનો
એક રસપણાનો જેની તેની સાથેનો પ્રત્યક્ષ જીવતો જાગતો ચેતનાત્મક જે અનુભવ પળે પળનો પ્રગટી રહેલો છે એમાંથી આ હાર્મની આપોઆપ પ્રગટે છે આપમેળે. બીજાની જોડે બીજાનો દુઃખો પોતાના પર આવી પડે અથવા બીજાને જે ડિઝાયર બની હોય પોતાનામાં આવે એ હાર્મનીમાં લઈ જવા માટે અમુક જાતની કુદરતી કઈક હશે એને લીધે એવું થતું એમ નહી. જે આત્માનો ગુણધર્મ આત્મામાં પ્રગટે શરીર પ્રકૃતિમાં હોય ત્યારે આત્મા જયારે પોતાના ગુણધર્મમાં પ્રગટે ત્યારે આત્માનો એક ગુણધર્મ જેનો પ્રત્યક્ષ અનુભવ થાય પાયા વિના જે તે બધું હું એક છું એને પ્રત્યક્ષ એક્સપેરિમેન્ટ અનુભવ થવો જોઈએ કે આ દ્વારા આ તાદૃશ્યતાથી એને એ અનુભવ થાય છે. એટલે કેટલાય જીવોમાં જીવોની સાથે નિમિત્ત છે તેવા તેવા જીવો સાથે એકરૂપ થાય છે. એટલે કેટલાકની સાથે શરીરથી થાય છે, કેટલાકની સાથે મનથી થાય છે, કેટલાકની સાથે બુદ્ધિથી થાય છે, કેટલાકની સાથે પ્રાણથી થાય છે. એવી રીતે એ પોતે તાદાત્મ્ય અનુભવે છે અને એને એમ લાગે છે કે ના સાલી આ વાત કરી છે, જે તે બધું હું પોતે જ છું, જે તે બધું હું એકરૂપ છું એ પોતાને એવો પ્રત્યક્ષ એવો અનુભવ થાય છે. અનુભવ થવાનું કારણ એ બીજા છે તેની સાથે જેમ સાક્ષીપણું છે, મખાપણું છે, તટસ્થપણું છે, તેવી રીતે આ તાદૃશ્ય એની સાથે એક રૂપ થઈ જવું, એક રસ થઈ જવું, જે જે પદાર્થ સાથે મળ્યા હળ્યા ગળ્યા તેમાં એક રસ થઈ જવું, એક રૂપ થઈ જવું, એ તાદૃશ્યતાના આત્માનો એક ગુણધર્મ છે. એને લીધે પેલાની સાથે એક રૂપ થઈ જાય છે, કોઈ સાથે શરીર સાથે એક રૂપ થઈ જાય, કોઈ સાથે મન સાથે બુદ્ધિ સાથે પ્રાણ સાથે અહમ સાથે પણ એક રૂપ થઈ જાય. એ તાદૃશ્યતાને લીધે એના પોતાના આત્માના ગુણધર્મ ને લીધે અને જે તે બધે બધા હું એક જ છું એ અનુભવ એક્સપેરિમેન્ટલ અનુભવ થયા સિવાય તો બુદ્ધિ ની સમજણ તો લાંબે કાળ ટકે નહીં. પેલી તો પ્રત્યક્ષ થયેલી સમજણ છે અનુભવ થી કે જેને એ નકારી શકાય એમ નથી, કારણ કેટલી વાર એને અનુભવ થયા હોય એટલી સમજણ એને કાયમ રહે છે. મોટા નિમિત્ત એટલે એ બધા આમ જોવા જઈએ બધું એક જ હોય કે પોતાના અનુભવ થી ઉઠેલી વૃત્તિઓ બધી પોતાની જ વૃત્તિઓ પોતાનું કેમ આપણે સંસાર વ્યવહારમાં કંઈક આપણે લક્ષ્મી મેળવવા માટે ઉદ્યોગ પ્રવૃત્તિ કરીએ એ પ્રવૃત્તિ અને જીવોની સાથે સંકળાયેલી હોય તો અનેક જીવોની સાથેનો જે સંબંધ એ આપણે આપણા લક્ષમાં પ્રવૃત્તિ રહે છે પણ એ પ્રવૃત્તિને કારણે પેલા માણસોનું મળવાનું થયું છે. એટલે પ્રવૃત્તિ મુખ્ય એ પ્રવૃત્તિને લીધે પેલા માણસો છે. એવી રીતે આ જે નિમિત્ત છે અમુક કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે અને તેમાંથી ફલિત થયેલું હોય ત્યારે અનુભવીને નિમિત્તને આપણને જીવદશા વાળા છીએ એને આપણી પોતાની વૃત્તિ એટલે ટેન્ડન્સી એટલે આપણે ટેન્ડન્સી વૃત્તિ કહીએ અને પેલાને નિમિત્ત કહીએ પણ નિમિત્ત આપણે ટેન્ડન્સીમાં આપણે વર્તીએ છીએ કે જે જાતનો ઇન્ટેન્સી બહુ જબરજસ્ત ઉત્કટ પ્રમાણમાં એક વલણ જાગ્યું તે વલણ પ્રમાણે જ આપણે વયા કરીએ છીએ. જેમ પૂળમાં લાકડું તણાય તેમ આપણે તણી જયારે પેલો માણસ છે જેને નિમિત્ત છે એ માણસ છે એમાં તણાતો નથી, નિમિત્ત મળે એટલે સમજી લે. હવે એ તો બહુ મોટી વાત છે આમાં, ધારો કે મને એક વાર જેન મળ્યો માણસ નિમિત્ત ને કારણે તો નિમિત્ત નું બધું જ એનું રહસ્ય એનું ચિત્ર બધું એક પળવાથી એ પળવાની અંદર એને આવી જાય એને એ કહેતો હતો નથી પણ સાથે નિમિત્ત છે કેમ થયું કારણ શું આ બધું કયા કયા રીતે થયું એ બધી જ એને એની સંકલના એની સાંકળો સાથેની માહિતી એને મળી જાય છે. પરથી પળવાની અંદર એને બહાર નથી લાગતું એટલી વારમાં.